આપનું સ્વાગત છે તસવીર તમે જોઈ રહ્યા છો તે એક સ્મશાન ગૃહની છે આ તસવીરમાં અસ્થિઓનો ઢગલો દેખાઈ રહ્યો છે આ દ્રશ્ય તમને વિચલિત કરી મૂકે તેવું છે પરંતુ આ તસવીરમાં જે પણ કંઈ દેખાઈ રહ્યું છે તે તદ્દન સાચું છે આ તસવીર રાજ્યની સાચી પરિસ્થિતિનો ચિતાર આપી રહી છે એમ તો હિન્દુ પરંપરામાં મૃતકોના અસ્થિને નદી કે સરોવરમાં પધરાવી દેવું તેને અંતિમ અને સૌથી મહત્વની વિધિ માનવામાં આવે છે પરંતુ કોરોના કાળમાં લોકો હજુ પણ એમ માને છે કે કોરોના મૃતકના અસ્થિને સ્વીકારવાથી તેઓ પોતે સંક્રમિત થઈ જશે જોકે આ ભય તદ્દન ખોટો છે જેના કારણે લોકો સાચી વાત માનવા પણ તૈયાર નથી

તો વળી કેટલા કેસોમાં અસ્થિઓને ડમ્પિંગ સાઇટ્સમાં કચરાની સાથે ઠાલવી દેવાયા જેની તસવીરો પણ તમે જોઈ જ રહ્યા છો ખરેખર આ ઘણી આશ્ચર્ય પમાડે તેવી વાત છે તો વળી આ વાત જાણીને તમે કંઈક અંશે ડરી પણ ગયા હશો વ્યક્તિના મૃત્યુ બાદ તેના શવનું કે તેની અસ્થિઓનું શું થાય છે તે બાબતની તેના પરિવારને કોઈ જાણકારી જ નથી આ ઘણી જ ભયાવહ પરિસ્થિતિ છે સ્વજનો દ્વારા જ અસ્થિનો સ્વીકાર ના કરવામાં આવે આવી ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ રહી છે અન્ય મીડિયાના અહેવાલ મુજબ જે જાણકારી મળી રહી છે તે અનુસાર નવસારીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા બસોને બાવન લોકોમાંથી માત્ર ના સ્વજનો અસ્થિ લઈ ગયા હતા જ્યારે બસોને બાવીસ મૃતકોના અસ્થિનું સ્મશાનના સ્ટાફે જ વિસર્જન કરી દીધું હતું જ્યારે ભરૂચ જિલ્લામાં પણ આવી જ કઈક સ્થિતિ જોવા મળી અહીં નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ કિનારે રાજ્યનું સૌપ્રથમ અલાયદું કોવિડ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું જ્યાં અત્યાર સુધી પશુને બાણું મૃતકોને અગ્નિદા અપાયો જેમાં માત્ર બાણુ મૃતકને તેમના સ્વજનોએ અગ્નિદા આપ્યો જ્યારે બસો મૃતકોને સ્મશાન ગૃહમાં સ્ટાફ દ્વારા જ અગ્નિદા આપવામાં આવ્યો અને આટલું જ નહીં ત્યારબાદ તેમના સ્વજનો અસ્થિ લેવા પણ ન આવ્યા આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ ખરેખર બીજી કોઈ પણ ના હોઈ શકે આ સ્મશાન ગૃહના સંચાલકે અન્ય મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાસઠ ટકાથી વધુ લોકો અગ્નિદા આપવા આવ્યા જ નહીં તો સિત્તેર ટકાથી વધુ મૃતકોના પરિવારજનો અસ્થિ લેવા પણ ન આવ્યા આવા સંજોગોમાં અમારી ટીમના તમામ સ્વયંસેવકોએ અસ્થિઓ એકત્રિત કરીને નર્મદા નદીમાં વિસર્જિત કરી દીધી આ ઉપરાંત અમે મૃતકોના આત્મા માટે પ્રાર્થના પણ કરી જ રીતે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી જેટલા કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર તેમને લઈને આવનારા કર્મચારીઓ અથવા તો સ્મશાનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા કોરોનાના કારણે મૃત્યુ પામેલા પચીસ ટકા લોકોની અંતિમ ક્રિયામાં સ્વજનો પહોંચતા જ નથી જો કે આ બધું જે થઈ રહ્યું છે આના કારણે વિવિધ અનુભવી ડોક્ટર્સે આવા ભયનો છેદ ઉડાવી દેતા જણાવ્યું છે કે અસ્થિ અને રાખમાં કોરોનાના જંતુઓ નથી રહેતા એટલે ભય રાખવાનું કોઈ કારણ જ નથી જોકે તેમ છતાં પણ કોરોનાથી ભયભીત થયેલા લોકો અસ્થિઓ લેવા નથી જ આવી રહ્યા મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના અસ્થિઓનો સ્વીકાર ભલે નથી કરી રહ્યા પરંતુ વિભિન્ન શહેરોમાં સ્મશાનોમાં ઘણી સ્વયંસેવી સંસ્થાઓ કે સ્મશાનના સેવાભાવી લોકો મૃતકોના અસ્થિ વિસર્જનનું સારું કાર્ય કરતા હોય છે આ વાત સાબિત કરે છે કે માણસાઈ હજુ પણ જીવિત છે જોકે બધાને જ કોરોનાનો ભય હશે તેમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ કોરોનાએ દેશમાં એવી સ્થિતિનું સર્જન કરી દીધું છે કે કોઈ વ્યક્તિ પોતાના સ્વજનને સ્વીકારી નથી શકતી આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ વળી બીજી કઈ હોઈ શકે બીજી આવી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તા ની વિઝિટ કરવાનું ભૂલજો નહીં